છત્તીસગઢમાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ એવા પોલીસકર્મી અને હોમગાર્ડ જવાનોને ગઢ પોલીસ ક્વાર્ટર ખાતે રસીકરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર વિશ્વમાં વૈશ્વિક કોરોના મહામારીને નાથવા હાલમાં કોરોનાની વેક્સિન આપવાનું કામ ચાલી રહ્યું છે. પહેલા આરોગ્યકર્મી અને હવે ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને વેક્સિન આપવાનું કાર્ય શરૂ થયું છે. ત્યારે ગઢ પોલીસના સ્ટાફ ક્વાર્ટર ખાતે કોવિડ વેક્સિનેશન રૂમ ઊભો કરાયો હતો, જ્યાં ગઢ પીએસઆઈ એસએ ચૌધરીએ રિબિન કાપી મડાના પીએચસીના મેડિકલ સ્ટાફે ગઢ પોલીસ મથકના તમામ સ્ટાફ સહિત હોમગાર્ડ જવાનોને કોરોના વેક્સિન આપી હતી. હા, મારું નામ ડૉક્ટર તરુણ ઠાકોર, મેડિકલ ઓફિસર મડાના ગઢ પીએચસીમાંથી છે. આજરોજ 2 ફેબ્રુઆરી રોજ આપણે તમામ પોલીસ કર્મચારી છે કે જે કોરિયર વોરિયર્સ કોરોનાની અંદર બહુ સરસ કામગીરી કરી છે, કોરોના વોરિયર્સ છે અને ફ્રન્ટલાઈન વોરિયર્સની અંદર જે વેક્સિન જે આપવાનું છે, આજરોજ ગઢ ખાતે પોલીસ હેડક્વાર્ટર ખાતે આપણે વેક્સિનનું આયોજન કરેલું છે. તો એ લોકોને વેક્સિન ત્યાં આપવામાં અહીંયા ત્યાં આવે છે. એમનો પહેલો ડોઝ આજે આપવાનો છે, બીજો ડોઝ 28 દિવસ પછી આપવાનો હોય છે. આ ડોઝ આપ્યા પછી પણ એ લોકોને માસ્ક પહેરવાનું છે, સામાજિક અંતર જાળવવાનું છે, એ બધું પણ વ્યવસ્થા રાખવાની છે એમને. અને આ વેક્સિનની અંદર તમામ જનતાને એ જણાવવાનું છે કે તમામ લોકોને માસ્ક પહેરવું, સામાજિક અંતર જાળવવાનું, કોરોનાથી ડરવાનું નથી. કોરોના વેક્સિન એકદમ સેફ છે. બધા જ પોલીસકર્મી અને તમામ ડૉક્ટર્સ બધા લોકોએ વેક્સિન લીધી છે અને કોઈ સાઇડ ઇફેક્ટ થઈ નથી. એટલે આ વેક્સિન એકદમ સેફ છે અને વેક્સિન લેવાની છે આપણે, તો વેક્સિન બધા લઈશું આપણે.